હલો સ્ટુડન્ટ્સ આજના વિડીયોમાં આપણે પચીસ માર્કના મોક ટેસ્ટ નંબર સોળની ચર્ચા કરવાના છે બરાબર જેમાં આધુનિક ભારતનો ઇતિહાસ એટલે કે ધોરણ આઠના વિડીયો હવે શરૂ થઈ જાય છે ધોર આપણે મોક નંબર એકથી મોક નંબર છમાં ધોરણ છના છે ઇતિહાસના તો મોક નંબર સાતથી મોક નંબર પંદરમાં ધોરણ સાતના છે આ બધા વિડીયો આપણી પ્લે લિસ્ટ પર અવેલેબલ છે તમારે જોવું હોય તો જોઈ શકો છો બરાબર બધા સિરીઝ વાઇઝ છે જે તમને ખૂબ ઉપયોગી થશે આવનારી એક્ઝામમાં તો હવે વિડીયોને શરૂ કરીએ આપણે આજનો તમારો પ્રથમ પ્રશ્ન છે ભારતીય મસાલાઓની જરૂર યુરોપિયન પ્રજાને મુખ્યત્વે શાના માટે હતી ભારતમાં જે મસાલાઓ થતાં તેમની જરૂર યુરોપિયન પ્રજાને મુખ્યત્વે શાના માટે હતી તો સાચો જવાબ થશે તમારો ઓપ્શન બી માંસ સાચવવા માંસ સાચવવા માટે ભારતીય પ્રજાને મસાલાઓની જરૂર યુરોપિયન પ્રજાને હતી બરાબર આગળ જઈએ વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો ઇટલી સ્પેન પોર્ટુગલ કે બ્રિટન આન્સર સી પોર્ટુગલ નો વતની હતો વાસ્કો દ ગામા બરાબર વાસ્કો દ ગામા પહેલા 1492 માં ક્રિસ્ટોફર કોલમ્બસ ક્રિસ્ટોફર કોલમ્બસ નીકળ્યો હતો ભારતનો જળમાર્ગ શોધવા ભારતનો જળમાર્ગ શોધવાની ફરજ કેમ પડી હતી તો ચૌદસો ને ત્રેપન ચૌદસો ત્રેપનની સાલમાં તુર્કીઓએ કોન્સ્ટીનોપેલ જીતી લીધું હતું અને ભારત આવવાનો જમીન માર્ગ બંધ થઈ ગયો હતો તેથી મસાલાઓની અને સૂતરા કાપડ માટે ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી તો ઇટલીનો એક નાવિક હતો ક્રિસ્ટફર કોલમ્બસ જે ચૌદસો બાણુંમાં ભારત આવવા માટે નીકળ્યો હતો પરંતુ વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ તરફ પહોંચી ગયો હતો એના પછી કોણ આવ્યું હતું તો વાસ્કો દ ગામા વાસ્કો દ ગામા ક્યાંનો હતો પોર્ટુગલનો હતો વાસ્કો દ ગામા કયા વર્ષે ભારત આવ્યો હતો વાસ્કો દ ગામા કેપ ઓફ ગુડ હોપના રસ્તે ભારત આવ્યો હતો તો ઓપ્શન છે તમારા ચૌદસો અઠ્ઠાણું ચૌદસો પંદરસો અઠ્ઠાણું કે ચૌદસો બાણું સાચો જવાબ થશે ઓપ્શન એ ચૌદસો બાણુંમાં વાસ્કો દ ગામા ભારત આવી પહોંચ્યો હતો બરાબર દક્ષિણ આફ્રિકા થઈને કેપ ઓફ ગુડ હોપના રસ્તે આવી પહોંચ્યો હતો આગળ જઈએ બંદરે આવી પહોંચ્યો કોચી કે દમણ તો વાસ્કો ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યો હતો કાલિકટ એટલે કે કેરળ કેરળમાં આવેલું છે એટલું યાદ રાખજો આગળ જોઈએ ફિરંગી એટલે કઈ પ્રજા ફિરંગી એટલે કઈ પ્રજા પોર્ટુગલ ડચ ડેનિશ કે અંગ્રેજો અહીં ધ્યાન રાખજો આન્સર થશે ઓપ્શન એ પોર્ટુગલ ફિલ્મોમાં ફિરંગીઓ અંગ્રેજી કે અંગ્રેજો કહેવામાં આવે છે પરંતુ એ ખોટી વાત છે સાચો જવાબ થશે ફિરંગી એટલે પોર્ટુગલ પ્રજા એટલું યાદ રાખજો બરાબર અને પોર્ટુગલ વિશે એક બાબત જણાવી દઉં સૌથી પ્રથમ સૌ પ્રથમ યુરોપિયન પ્રજા કોઈ ભારતમાં આવનાર સૌપ્રથમ યુરોપિયન પ્રજા પોર્ટુગલ ચૌદસો અઠાણું માં કાલિકટમાં રાજા કોણ હતો ચૌદસો અઠ્ઠાણું ગામાં કાલિકટ આવી પહોંચ્યો ત્યારે ચૌદસો અઠ્ઠાણું માં કાલિકટમાં રાજા કોણ હતા ઓપ્શન બી ઝામોરીન ઝામોરીન રાજા હતા બરાબર આટલી બાબતો યાદ રાખજો આગળ વધીએ આપણે પોર્ટુગીઝોએ સૌપ્રથમ કિલ્લો ક્યાં બાંધ્યો કિલ્લો કે બાંધ્યો એક પણ નહીં તો ઓપ્શન સી સાચો જવાબ થશે કોચિન અને કુન્નુર સૌ પ્રથમ કિલ્લા બાંધ્યા એમાં પણ કોચીનમાં સૌપ્રથમ કિલ્લો બાંધ્યો હતો પંદરસો ને ત્રણમાં એ બાબત યાદ રાખજો કુન્નુરમાં પંદરસો પાંચમાં હતો આગળ વધીએ આપણે પોર્ટુગલે કયા વાઇસરોયને ભારતમાં પોર્ટુગલ રાજ્યની સ્થાપના માટે ભારત મોકલ્યા તો કયા વાઇસરોયને ભારત મોકલ્યા હતા રાજ્યની સ્થાપના માટે તો સાચો જવાબ થશે તમારો એ ઓપ્શન ફ્રાન્સિસ્કો ડી અલમોડા એમને મોકલ્યા હતા કે તમે જાઓ ભારત અને પોર્ટુગલ રાજ્યની સ્થાપના કરો પરંતુ તેઓ સફળ થયા નથી તો સફળ કોણ થયું હતું પોર્ટુગલના કયા રાજ્યએ કયા વાઇસરોયને ભારતમાં પોર્ટુગલ રાજ્યની સ્થાપના કરી એટલે કે પોર્ટુગલ રાજ્યની સ્થાપના કરવામાં સફળ કોણ થયું હતું આલ્ફાન્સો ડી અલ્બુકર્ક આલ્ફાન્સો ડી અલ્બુકર્ક સફળ થયા હતા બરાબર ગોવા સાથે યુદ્ધ કરીને ગોવા તરફના પ્રદેશ સાથે યુદ્ધ કરીને તેઓ પ્રદેશો જીતી લીધા હતા અને ત્યાં પોર્ટુગલ રાજ્યની સ્થાપના કરી દીધી હતી પોર્ટુગલે કયા શહેરને પોતાની રાજધાની બનાવી પોર્ટુગલે કયા શહેરને પોતાની રાજધાની બનાવી સુરત વલસાડ ગોવા કે કોચિન હાલમાં જ ચર્ચા કરી ગઈ ગયા કે તેમણે ગોવા જીત્યું હતું તેથી ગોવાને તેમણે રાજધાની બનાવી હતી પોર્ટુગલ સૌ પ્રથમ યુરોપિયન પ્રજા હતી અને સૌથી અંતમાં સૌથી અંતમાં ભારતમાંથી જનાર યુરોપિયન પ્રજા પણ પોર્ટુગલ હતી એટલું યાદ રાખજો આગળ વધીએ પોર્ટુગલે ગોવાને રાજધાની કયા વર્ષમાં બનાવી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તલાટીની એક એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે કે પોર્ટુગલે ગોવાને રાજધાની કયા વર્ષમાં બનાવી તો આન્સર ઓપ્શન બી થશે પંદરસો ને ત્રીસમાં ગોવાને રાજધાની બનાવી હતી બરાબર આગળ જઈએ કઈ પ્રજા સાગરના સ્વામી ગણાતા હતા કઈ પ્રજા સાગરના સ્વામી ગણાતા હતા પોર્ટુગલ ડચ ડેનિશ કે અંગ્રેજો તો સાચો જવાબ થશે તમારો અહીં ઓપ્શન એ પોર્ટુગલ પ્રજા પોર્ટુગલ પ્રજા સાગરના સ્વામી કહેવાતા હતા ચાંચિયાગીરીથી તેઓ લૂંટ કરતા હતા ચાંચિયા ગીરીથી લૂંટ ફેલાવતા હતા અને સાગરમાં તેમનું ઘણું બધું પ્રભુત્વ હતું એ સમયમાં બરાબર આગળ વધીએ કઈ પ્રજા ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી માછલી પટ્ટામાં પોતાનું સ્થાન મેળવ્યું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ટેકનિકલ આસિસ્ટન્ટની એક એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો હતો આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરમાં કે કઈ પ્રજા ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી માછલી પટ્ટામાં પોતાનું સ્થાન મેળવ્યું તો આન્સર થશે ઓપ્શન બી ડચ અહીં ભૂલથી ફ્રેન્ચ કોઈ ટીક ન કરી દેતું હાલમાં ઓપ્શનમાં તો નથી ફ્રેન્ચ પરંતુ ફ્રેન્ચનું વડું મથક ત્યાં હતું બરાબર માથલી પરંતુ ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન કોણે મેળવ્યું હતું ડચ પ્રજાએ બરાબર ડચને આપણે કયા નામથી ઓળખીએ છીએ વલંદાઓના નામથી ઓળખીએ છીએ આ બધી બાબતો યાદ રાખજો ચૌદ નંબરનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી ડેન્માર્કની પ્રજા કઈ હતી ડેનમાર્કની પ્રજા કઈ હતી અહીં ઘણાને કન્ફ્યુઝન થાય છે ડચ આવે કે ડેનિશ આવે તો સાચો જવાબ થશે ઓપ્શન સી ડેનમાર્કની ડેનિશ પ્રજા બરાબર આગળ વધીએ ઇંગ્લેન્ડમાં કયા વર્ષમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી ઇંગ્લેન્ડમાં કયા વર્ષમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી તો રાણી એલિઝાબેથે ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી ઈસવીસન

એ બંદર લઈને આવ્યો હતો એ સોરી એ જહાજ લઈને આવ્યો હતો પછી ફરીથી રો આવ્યો હતો બરાબર તો આવ્યો પરંતુ સર ટોમસ રોય ફરીથી આવવાની જરૂર કેમ પડી તો સર ટોમસ રોય આવવાની જરૂર એ માટે પડી કારણ કે જહાંગીર જહાંગીરે કેપ્ટન હોકિન્સને વેપાર કરવાની પરવાનગી આપી નથી કારણ કે પહેલાથી જ પોર્ટુગીઝો ભારતમાં યુરોપિયનનો વેપાર કરતા હતા તેથી જહાંગીરે તેને ના પાડી કે કેપ્ટન હોન્કિસને પરવાનગી આપવામાં આવતી નથી પરંતુ સોળસો તેરમાં માં સર ટોમસ રોને ફરીથી પરવાનગી આપી દીધી બરાબર આગળ જોઈએ આ પ્રશ્નનો સાચો જવાબ શું થશે આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી કે સોળસો તેરમાં માં અંગ્રેજોએ કોની પાસેથી ફરમાન લઈ કોઠી સ્થાપી તો જહાંગીર પાસેથી બરાબર આગળ જઈએ અંગ્રેજોએ કિલ્લાબંધીવાળી નવી વસાહત ઊભી કરીને જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવે જે હાલમાં કયા નામથી ઓળખવામાં આવે છે અંગ્રેજોએ કિલ્લાબંધીવાળી નવી વસાહત ઊભી કરી જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતે હાલમાં કયા નામે ઓળખવામાં આવે ઓપ્શન બી કોલકતા હાલમાં તે કોલકાતાના નામથી ઓળખાય છે અઢાર નંબરનો પ્રશ્ન જોઈએ ફ્રેન્ચ પ્રજાએ સોળસો ને અડસઠમાં પ્રથમ કોઠી ક્યાં સ્થાપી તો ફ્રેન્ચોએ પ્રથમ કોઠી ક્યાં સ્થાપી તમને પ્રશ્ન આવે તો જવાબ થશે ઓપ્શન સી મદ્રાસ ચેન્નાઈ ખાતે બરાબર ફ્રેન્ચોની વાત કરીએ તો ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની સોળસો ચોસઠમાં સ્થપાઈ હતી આ સાલ યાદ રાખજો ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની બરાબર આગળ વધીએ આપણે ફ્રેન્ચનું મુખ્ય મતલબ કયા હતા ફ્રેન્ચોનું મુખ્ય મથક ક્યાં હતું આપણે હાલમાં આ વિડીયોમાં જ ચર્ચા કરી ગયા ઓપ્શન એ માછલીપટ્ટમ ફ્રેન્ચનું મુખ્ય મથક ક્યાં હતું તો કે માછલીપટ્ટમમાં હતું આગળ જોઈએ કયા બાદશાહે બંગાળ બિહાર અને ઓડિશા મુક્ત વેપાર માટેની મંજૂરી આપી કયા બાદશાહે બંગાળ બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર માટેની મંજૂરી આપી શાહલમ બહાદુર શાહ ફારૂખ કે જહાંગીર તો મુક્ત વ્યાપાર વિશેની જો વાત કરવામાં આવે તો ફારૂખ શિયાાર ફારૂખ આપી હતી એટલું યાદ રાખજો આગળ વધે એકવીસ નંબરનો પ્રશ્ન કોને પંદર જૂન સત્તરસો ને છપ્પનના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કર્યું ફોર્ટ વિલિયમ પર કોણે આક્રમણ કર્યું પંદર જૂન ને સત્તરસોને ના રોજ સિરાજ સિરાજુદ્દૌલાએ ઓપ્શન એ સાચો જવાબ થશે કેમ સિરાજ સિરાજુદ્દૌલાએ આક્રમણ કર્યું તો અંગ્રેજોએ તેના ફરતે કિલ્લાબંધી શરૂ કરી દીધી હતી જે સિરાજુ ઉદ્દૌલાને પસંદ આવ્યું નહોતું સિરાજ દુદ કહેવું હતું કે અંગ્રેજો આ રીતે પોતાનો પ્રક પ્રસારવા માંગે છે તેથી તેમને રોકવા માટે સિરાજુ દોલાએ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી દીધું અને ફોર્ટ વિલિયમ જીતી લીધો બરાબર આ ખબર અંગ્રેજોને મળી લંડનમાં અને તેમણે રોબર્ટ ક્લાઇવને મોકલ્યો સિરાજુ દોલા પર આક્રમણ કરવા તો જોઈએ પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું પ્લાસીનું યુદ્ધ ઇતિહાસમાં ખૂબ જ ઉપયોગી છે એની સાલ જાણવી ખૂબ જ જરૂરી છે તો સત્તરસો ને તેપનમાં ત્રેવીસ જૂન ત્રેવીસ જૂન સત્તરસો ત્રેપનમાં પ્લાસીનું યુદ્ધ થયું હતું યાદ રાખવાનું છે બરાબર કોના કોના વચ્ચે થયું હતું તો અંગ્રેજો તરફથી રોબર્ટ ક્લાઈવ અને ભારત એટલે કે બંગાળના નવાબ બંગાળના નવાબ કોણ હતા સિરાજ ઉદલા બરાબર પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો તરફથી નેતૃત્વ કોણ કરતું હતું હાલમાં ચર્ચા કરી રોબર્ટ ક્લાઈવ આગળ જઈએ નવાબ સિરાજ ઉદ્દોલાના સેનાપતિ કોણ હતો નવાબ સિરાજ સેનાપતિ કોણ હતો તો આ ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ થશે ઓપ્શન એ મીર ખાસ સોરી મીર જાફર મીર જાફર હતો સેનાપતિ મીર જાફર લાંચ લીધી હતી અને સિરાજ ઉદ્દોલાને ધોકો કર્યો હતો અને રોબર્ટ ક્લેવ તરફથી લડ્યો હતો બરાબર તેથી સિરાજ પ્લાસીના યુદ્ધમાં હાર થઈ હતી અને અંગ્રેજોની જીત થઈ હતી અને મીર જાફરને ત્યાં પછી નવાબ બનાવવામાં આવ્યો હતો પચીસ નંબરનો પ્રશ્ન છે અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પહેલાં કોને પોતાની તરફેણમાં લીધા અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પહેલાં ત્યાંના અમીરો એટલે કે ખૂબ જ પૈસાદાર વ્યક્તિઓ જેવા કે જગત શેઠ રાય અને અમીચંદ એમ આપેલ તમામને પોતાની તરફેણમાં લઈ લીધા હતા અને બંગાળના નવાબને હરાવીને તેમની હત્યા કરી હતી બરાબર આટલી બાબતો યાદ રાખવાની છે તો આપણે આધુનિક ભારતના ઇતિહાસના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા પચીસ પ્રશ્નોની ચર્ચા કરી તમારા પચીસમાંથી એકવીસ વધતા વધુ આવ્યા છે કે નહીં તે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું છે પોતાના મિત્રોને શેર કરવાનું છે બરાબર આ ધોરણ આઠના પ્રશ્નો છે બધા આધુનિક ભારતના સૌથી વધુ પ્રમાણમાં પ્રશ્નો પૂછાય છે તમે જાણો જ છો તેથી આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો બરાબર આપણી મુલાકાત થશે આવતીકાલે ત્યાં સુધી જય હિન્દ જય જય ગરવી ગુજરાત